પ્રશ્ન બીજો છે આપણે સ્વાધ્યાય 7.1નો. બિંદુઓ એક છે અને આ બીજું બિંદુ, એની વચ્ચેનો અંતર શોધવાનું છે મિત્રો. તો અહીંયા ચલો આપણે એ બરાબર આ બે બિંદુ લઈએ 0 અને 0, અને બી બરાબર આ બીજું બિંદુ 36 અને 15. મિત્રો x1 y1, x2 અને y2, આ તમારે યાદ રાખવાનું. હવે અંતર શોધવાનું છે, એટલે અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા વર્ગમૂળ લખી દીધું છે, પહેલું માઇનસ બીજું, એટલે કે 0 માઇનસ 36 ની ઉપર વર્ગ વત્તા 0 માઇનસ 15 એનો વર્ગ. હવે જો મિત્રો 0 માઇનસ 36 એટલે -36 રહેશે, એનો વર્ગ લખવાનો, વત્તા અહીંયા -15 થશે એનો વર્ગ લખવાનો. મિત્રો 36નો વર્ગ કેટલો થશે? 1521, વત્તા -15નો વર્ગ. કોઈપણ સંખ્યાનો વર્ગ કરીએ મિત્રો ધન થઈ જાય, બરાબર? જેમ અહીંયા થઈ ગયું. હવે 15નો વર્ગ એટલે 225. ઓકે, હવે આનો સરવાળો 5 ને 1 છ, 2 ને 2 મિત્રો 4, 2 ને 5 7, અને આ 1. તો એ બીનો વર્ગ આપણને મળે છે 1746. 36નો વર્ગ થશે 1296. 1296, બરાબર. અને બંનેનો સરવાળો મિત્રો અહીંયા આપણે લખીએ છીએ, તો એ થશે 1521. ઓકે, હવે જો એ બીનો વર્ગ બરાબર 1521 મળે છે, તો આપણે એ બી લખવું હોય તો આ બાજુ વર્ગમૂળ લગાવવું પડે. મિત્રો 1521નું વર્ગમૂળ આપણે કાઢવું પડશે, તો એ બી બરાબર એનું વર્ગમૂળ કાઢીશું એટલે જવાબ આપણને મળશે 39. ઓકે, શોર્ટકટમાં વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આપણે પૂરું થાય છે, આપણે જવાબ લખવાનો અહીંયા આપણે, એ બીનું અંતર અથવા એ બી વચ્ચેનું અંતર 39, એટલે કઈ મીટર એવું ના આપે, આપણે એકમ લખવાનો, એકમ શબ્દ એકમ થાય છે. પ્રશ્ન ત્રીજો છે, બિંદુઓ ત્રણ આપણે ત્રણ આપેલા છે અને ત્રણ બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરવાનું. મિત્રો સમરેખ બિંદુ ક્યારે હોય તો આપણે જાણીએ, એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ છે. તો આપણે યાદ રાખવાનું, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર બરાબર ત્રીજો બિંદુ પર થવું જોઈએ. જેમ કે અહીંયા એ બી આટલું અંતર છે વત્તા બીસીનું આ અંતર. તો મિત્રો આ અંતર અને આ અંતર બંને સરવાળો ભેગો કરીએ, થોડું એથી સીનું અંતર મળે. આ પ્રમાણે સાબિત થવું જોઈએ, કહેવાનો મતલબ કોઈ પણ બે બાજુનું અંતર બરાબર ત્રીજી બાજુનું અંતર આપણે મળવું જોઈએ. તો અહીંયા લખીએ, ચલો ચલો અહીંયા લખી દઈએ આપણે, એ બરાબર બિંદુ છે 1 અને 5, સોરી એ બરાબર, બી બરાબર બિંદુ છે 2 અને 3, અને સી બરાબર આપણું બિંદુ છે -2 અને મિત્રો 11, -11 છે. હવે એ બીનું અંતર, બીસીનું અંતર અને એસી ત્રણ ત્રણનું અંતર આપણે શોધવું પડશે, પછી આપણે તેને આ પ્રમાણે સરખાવવાના. હવે એ બીનું અંતર તો આપણે વર્ગ લખીએ, મિત્રો વર્ગું નથી લખતા, 1 માઇનસ 2. મિત્રો ડાયરેક્ટ આપણે લખીએ, ચલો લખીએ વાંધો નહીં, 1 માઇનસ 2નો વર્ગ વત્તા 5 માઇનસ 3 એનો પણ વર્ગ. હવે જુઓ 1 માઇનસ 2 એટલે -1નો વર્ગ વત્તા 5 માઇનસ 3 એટલે મિત્રો 2નો વર્ગ, અહીં 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 એટલે જવાબ આવશે 5. આમ એ બી બરાબર, એ બીનો વર્ગ બરાબર 5 આવે, તો એ બીનું એ બી લખવું હોય તો આ તરફ પણ વર્ગમૂળ લખવું પડે. તો મિત્રો એ બી બરાબર આપણે મળે છે વર્ગમૂળમાં 5, બરાબર. એ રીતે આપણે અહીંયા શોધીએ, બીસી બરાબર બીસી, તો મિત્રો 2 માઇનસ 2 બરાબર, તો આ લખીએ 2 ઓછા -2 એનો વર્ગ વત્તા બીજું પદ 3 ઓછા -11 નો વર્ગ. ઓકે, હવે જુઓ મિત્રો આ વર્ગ લખવાનો ભૂલો નહીં, આ 2 -2 એનો વર્ગ વત્તા રહે આપણા 3 -11 એનો વર્ગ, 2 ને 2 મિત્રો 4 એનો વર્ગ વત્તા 3 ને 11 ને 3 14 એનો વર્ગ, બરાબર. 4નો વર્ગ છે મિત્રો 16, અને 14નો વર્ગ થશે મિત્રો 156, 196.
બરાબર. હવે બેનો સરવાળો, છ ને છ બાર, બે વધ્યા એક, નવ ને દસ ને એક, અગિયાર વધ્યા એક, 212 આવશે બરાબર. બીસી બરાબર મિત્રો આપણને મળે છે 212, સોરી બીસીનો વર્ગ. તો બીસી બરાબર આ તરફ આપણે લખવું પડશે વર્ગમૂળમાં. હવે મિત્રો 212ને આપણે ભાગ પાડીશું, ભાગ પડશે મિત્રો 4 × 53. હવે 4નું વર્ગમૂળ નીકળશે 2 અને અંદર રહેશે 53, તો આપણને બીસી મળે છે 2 વર્ગમૂળ 53. મિત્રો જુઓ, એબીનું વેલ્યુ છે વર્ગમૂળ 5, બીસીની વેલ્યુ છે 2 વર્ગમૂળમાં 53. હવે આપણે બાકી રહી એસીની વેલ્યુ, તો અહીંયા શોધીએ એસીનો વર્ગ બરાબર. મિત્રો એસીની વેલ્યુ અહીંયા જોઈ લઈએ, એની વેલ્યુ અને સીની વેલ્યુ 1 - -2 અને 5 - -11. તો અહીંયા આપણે તમને યાદ હશે જ બરાબર, 1 - 2 તો આપણે દરેક +2 લખીએ મિત્રો, એનો વર્ગ 5 - કૌંસમાં -11 લખીએ તો -2 થઈએ, તો ડાયરેક્ટ આપણે +11 લખીશું એનો વર્ગ. હવે 2 ને 1 3 નો વર્ગ + 11 ને 5 16 નો વર્ગ, 3 નો વર્ગ 9 16 નો વર્ગ 256 બરાબર. 256 ને એટલે 265, એસીનો વર્ગ બરાબર 265. તો મિત્રો એસી બરાબર આપણને મળશે વર્ગમૂળની અંદર 265, એના આપણે ભાગ પાડીશું મળશે એસી બરાબર 53 × 5. મિત્રો બંનેમાંથી એક પણ ના હોય અને પડે તો આપણે 265 જ રાખવા પડશે બરાબર. તો આપણે આને કેન્સલ કરીએ અને લખીએ છીએ અંદર 265. મિત્રો અહીંયા તમે ત્રણ વેલ્યુ જોઈ શકો છો કે એ બી બરાબર વર્ગમૂળમાં 5, બીસી બરાબર 2 વર્ગમૂળ 3 અને એસી બરાબર વર્ગમૂળમાં 265 આપણને મળે છે. તો અહીંયા 3માંથી એક પણ વેલ્યુ આપણે સરખી લાગતી નથી, મતલબ કે એ બી વત્તા બીસી બરાબર એસી આ સંબંધ સાચો થાય તેમ નથી લાગતો બરાબર. લખીએ એ બી પ્લસ બીસી ઇઝ ઇક્વલ્સ ટુ એસી બરાબર નથી, માટે આપેલ જે બિંદુઓ છે એ સમરેખ નથી. આપણી પાસે છે ચકાસો કે 5 - 2 એટલે કે આ બિંદુ છે, આ બિંદુ, આ બિંદુ બરાબર, 3 બિંદુઓ છે અને 3 બિંદુ સમદ્વિબાજુ. તો સમદ્વિબાજુ કોને કહેવાય, જેમ કે ત્રિકોણ છે અને કોઈ પણ બે બાજુ સરખી હોવી જોઈએ. આપણે એવું નહીં કહેતા કે એબી અને એસી સરખી હોય, કોઈ પણ બે બાજુ સરખી હોય તો આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આપણે 3 બાજુનો મિત્રો માપ શોધવો પડશે. સૌથી પહેલાં લખીએ આપણે એબીનું માપ, તો એબી માટે આ એને કહીએ, એ કહીએ અને બી કહીએ બરાબર, અને સી કહીશું. તો એ અને બી 5 - 6 નો વર્ગ - -2 - 4 નો વર્ગ. મિત્રો 5 - 6 એટલે -1 નો વર્ગ, એટલે આપણે 1 જ લખીએ ડાયરેક્ટ બરાબર. 5 - 6 એટલે -1 અને -1 નો વર્ગ કરીશું તો મિત્રો કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ +1 થઈ જાય બરાબર, એટલે કે પ્લસ થઈ જાય. 1 - 1 નો વર્ગ એટલે 1 થશે. અહીંયા બંને સંખ્યા માઇનસ છે તો સરવાળો થશે 4 ને 2 કેટલા થશે 6, અને 6 નો વર્ગ એટલે મિત્રો થશે 36, અને બંનેનો સરવાળો થશે 37. આમ એબીનો વર્ગ દૂર કરીએ અહીંયાથી તો મિત્રો આ તરફ વર્ગમૂળ લાગી જાય, એબી બરાબર આપણને મળે છે વર્ગમૂળમાં 37. આ પહેલી બાજુ મળી. આપણે બીજી બાજુ મળીએ સુધી આપણે બીસી. મિત્રો બીસી એટલે શું, આ બી અને સી 6 - 7 નો વર્ગ, અહીંયા વર્ગ લખવો પડે, 4 - 2. મિત્રો 4 - -2 નો વર્ગ આપણે લખવાનો બરાબર, અને જો -1 કેવા થાય પ્લસ થઈ જાય તો ડાયરેક્ટ આપણે પ્લસ લખીએ, +2 એનો આપણે વર્ગ લખીએ. 6 - 7 એટલે મિત્રો -1 - 1 નો વર્ગ એટલે 1 થશે, પ્લસ 4 ને 2 - 6 નો વર્ગ 36. ઓકે, તો મિત્રો 36 ને 1 - 37. આમ બીસીનો વર્ગ દૂર કરવો હોય તો આ તારો વર્ગમૂળ લગાવવો પડે. તો મિત્રો તમે જોઈ શકો છો એ બી અને બીસીનું માપ કેવું છે, સરખું છે. તો એના પરથી આપણે લખી શકીએ કે સમદ્વિબાજુ છે, પરંતુ મિત્રો
અહીંયાથી ભલે આપણને ખબર પડી જાય પણ આપણે ત્રીજું બિંદુ શોધવું જ પડે ત્રીજી બાજુનું માપ. તો એસીનો વર્ગ આપણે શોધવો પડશે. એ અને સી તો 5 - 7 વર્ગ. ચાલો પ્રેક્ટિસ કરશો તો એકદમ ઝડપથી તમે શોધી શકશો. તમારે આટલું બધું લખવું ન પડે. ચાલો 5 - 7 એટલે -2 - 2 વર્ગ એટલે મિત્રો 4 તમે ડાયરેક્ટ લખી શકો છો બરાબર. પરંતુ પરીક્ષામાં મિત્રો એટલી બધી ઉદાહરણ નહીં કરવાની કારણ કે માર્ક્સ કપાઈ શકે આપણા. હવે -2 - 2 બરાબર. તો -2 લખવાના, ઓછા કરવાના, કૌંસમાં -2 આપણે લખવાના. તો ઓછા એટલે મિત્રો ડાયરેક્ટ આપણે વત્તા લખી દઈએ બરાબર, એનો વર્ગ. હવે તમે હોશિયાર થઈ ગયા છો બરાબર, એટલે આ રીતે નાની નાની બાબતોને થોડું ધ્યાનમાં રાખવાનું કે ડાયરેક્ટ કઈ રીતે આપણે મૂકીએ છીએ બરાબર. એમ તો -2 વર્ગ, પણ મિત્રો માઇનસ સંખ્યાનો વર્ગ કેવો થઈ જાય? પ્લસ. વત્તા અહીંયા જુઓ 4 અને 2 એટલે 0 થઈ જવાના. વત્તા 2 - 2 = 0. 0 વર્ગ લખ્યો તો મિત્રો 0 થાય. તો અહીંયા 4 વધશે, એસીનો વર્ગ બરાબર 4. વર્ગ દૂર કરીએ આપણે વર્ગમૂળ લાગે તો મિત્રો એસીની વેલ્યુ મળશે આપણને 2 બરાબર. 4નો વર્ગ મૂકેલો નીકળશે 2. અહીંયા તમે જોઈ શકો છો કે એથી બીનું માપ અને બીથી સીનું માપ મિત્રો બંનેમાં બી બિંદુ આવે છે. તો અહીંયા આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. તમે અહીંયા બી લખી દેવાનું, અહીંયા એ લખીશું ને અહીંયા આપણે સી લખીશું. તો જુઓ એથી બીનું માપ 37 છે અને બીથી સીનું માપ પણ 37. કેવાનો મતલબ આ બંને સરખા છે, આ બંને માપ સરખા છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા લખવાનું આપણે આન્સર AB બરાબર BC હોવાથી તે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. મિત્રો આગળ પણ તમે લખી શકો AB બરાબર BC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AC, અથવા તો આ રીતે પણ લખી શકો AB ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AC એન્ડ BC ઇઝ નોટ ઇક્વલ્સ ટુ AC. પણ આ બે બાજુ કેવી છે? સરખી છે એટલે સમદ્વિબાજુ કહેવાશે. પાંચમો એક્ઝામ્પલ છે મિત્રો, એક વર્ગના 4 વિદ્યાર્થીઓ AB અને CD જેમ અહીંયા ABCD દર્શાવ્યા છે બરાબર. આ વિદ્યાર્થીઓ શું એવું આ લાગે છે કે ચોરસ છે બરાબર. આ ચોરસ છે કે નહીં તે આપણે સાબિત કરવાનું છે. મિત્રો સૌથી પહેલાં આપણે ABCના 4 - 4 વેલ્યુ એટલે કે એની બિંદુઓ દર્શાવવું પડશે. તો અહીંયા લખું છું એની વેલ્યુ બરાબર, પછી અહીંયા બીની વેલ્યુ, સીની વેલ્યુ અને આ ડીની વેલ્યુ બરાબર. પછી આપણે નોટબુકમાં લખીશું. હવે જો મિત્રો એની વેલ્યુ, તો એ બિંદુ પર XX કહેવાય, આ XX કહેવાય અને આ મિત્રો YX. Xની વેલ્યુ 3 છે અને Yની વેલ્યુ 4. તો અહીં લખીએ આપણે 3 અને 4. બીજું બીની વેલ્યુ B છે મિત્રો. XXની વેલ્યુ પહેલી લખવાની 6 અને 7. સીની વેલ્યુ XXની પહેલી 9 અને આ તરફ 4 બરાબર. અને ડીની વેલ્યુ મિત્રો 6 અને 1. ઓકે, તો મિત્રો આ 4 વેલ્યુ આપણે નોટબુકમાં લખીશું અને એના પરથી સાબિત કરીશું કે આ ચતુષ્કોણ રચે છે કે નહીં. આ 4 બિંદુ ચોરસ બનાવે તે માટે એની શરતો છે કે 4 બાજુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તેમજ તેના બંને વિકર્ણના માપન કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તેનો મતલબ AB BC CD અને AC સરખી હોવી જોઈએ. તેમજ AC વિકર્ણ અને BD માપન કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો અહીંયા મિત્રો આપણે 6 માપ શોધવા પડશે, ટોટલ 6 અંતર શોધવા પડશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. AB નો વર્ગ બરાબર. હવે મિત્રો આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું, હવે બહુ સમય નહીં લઈએ બરાબર, કારણ કે 6 બિંદુ શોધવાના છે. તો જુઓ અહીંયા આ A અને B નું માપ શોધવાનું. 3 - 6 એટલે કેટલા મળશે? -3, એનો વર્ગ, વત્તા 4 - 7 એટલે ફરીવાર -3, એનો વર્ગ. -3 વર્ગ 9, -3 વર્ગ મિત્રો 9, ટોટલ થશે 18. તો મિત્રો AB બરાબર વર્ગમૂળમાં 18 એટલે 9 × 2 આપણે લખીશું. 9નું વર્ગમૂળ નીકળશે 3 અને વર્ગમૂળમાં નીકળશે 2 બરાબર. તો AB બરાબર 3 વર્ગમૂળ 2 મળે છે. ઓકે, હવે આપણે BCનું માપ શોધીએ મિત્રો. BCનો વર્ગ બરાબર B અને C, 6 - 9 એટલે ફરીવાર -3નો વર્ગ, વત્તા 7 - 4 એટલે કે +3નો વર્ગ. 3નો વર્ગ 9, આ 3નો વર્ગ 9 બરાબર વર્ગમૂળમાં મિત્રો 18. આમ BC બરાબર વર્ગમૂળમાં 18 એટલે 9 × 2, 9નું વર્ગમૂળ નીકળે 3, વર્ગમૂળમાં 2. તો BC બરાબર પણ આપણે 3 વર્ગમૂળ 2 મળે છે.
એજ રીતે આપણે આગળ જઈએ, બીસી થઈ ગયું, હવે સીડી, સીડીનો વર્ગ બરાબર નવ ઓછા છ એટલે ત્રણ વધશે, એનો વર્ગ વધતા ચાર ઓછા એટલે ત્રણ વધશે મિત્રો, એનો વર્ગ લખવાનો. ચલો નવ વધતા નવ વર્ગમૂળમાં થશે અઢાર, એટલે વર્ગમૂળમાં નવ ગુણ્યા બે એટલે નવનું વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ બે બરાબર. આમ મિત્રો સીડીનું માપ મળશે આપણને ત્રણ વર્ગમૂળ બે. તો જો એનું માપ, બીનું માપ અને સીનું માપ, ત્રણે ત્રણના માપ સરખા થયા મિત્રો. હવે આપણે છેલ્લું માપ શોધવાનું છે એડીનું માપ. તો એડીનું માપ શું છે તો અહીંયા જોઈ શકો છો, ત્રણ ઓછા છ એટલે માઇનસ ત્રણ મળશે, ચાર ઓછા એક એટલે ત્રણ મળશે બરાબર, એ પણ માપ સરખું થવાનું મિત્રો. તો લખીએ ત્રણ ઓછા છ એટલે ત્રણનો વર્ગ વત્તા ચાર ઓછા એક એટલે મિત્રો ત્રણનો વર્ગ, ત્રણનો વર્ગ નવ, આ ત્રણનો વર્ગ નવ એટલે વર્ગમૂળમાં થશે અઢાર. સર મિત્રો વર્ગમૂળ નહીં લખવા, નીચે લખીએ એડી બરાબર વર્ગમૂળમાં અઢાર, એના અવયવ પાડીએ તો અઢારની જગ્યાએ નવ ગુણ્યા બે, નવનું વર્ગમૂળ નીકળશે ત્રણ અને વર્ગમૂળમાં રહેશે બે. તો અહીંયા મિત્રો એ બી સીડી ચારે ચાર બાજુનું માપ કેવા છે, સરખા છે. હવે આપણે એસી વિકર્ણ અને બીડી વિકર્ણ જો એના પણ માપ પણ સરખા થઈ જાય તો સમજવાનું કે આ આપેલ જે આકૃતિ છે એ ચોરસ બનાવે છે, આપેલ ચારે બિંદુ ચોરસ બનાવે છે. તો એ માટે આપણે લખીએ અહીંયા આગળ એસીનો વર્ગ. તો મિત્રો એસીની વેલ્યુ અહીંયા શોધવી પડશે, આપણે જોઈ લો તમે એકવાર, એની વેલ્યુ અને સીની વેલ્યુ, ત્રણ ઓછા નવનો વર્ગ બરાબર, ત્રણ ઓછા નવ અહીંયા લખી દઉં છું બરાબર. પછી આપણે જોઈ લઈએ બીજું છે ચાર ઓછા ચારનો વર્ગ એટલે કે ઝીરોનો વર્ગ. તો અને જોડે મિત્રો એસી છે તો જોડે બીડી પણ આપણે લખી દઈશું. બીડી કેટલા છે, છ ઓછા છ એટલે કે ઝીરોનો વર્ગ વત્તા સાત ઓછા એક એટલે કે છનો વર્ગ. તો જો મિત્રો એ વેલ્યુ મેં અહીંયા લખી છે બરાબર. તો એસીનો વર્ગ બરાબર અહીંયા મિત્રો માઇનસ થશે, એનો વર્ગ વત્તા આ તો ઝીરો છે એટલે લખવાની જરૂર નથી, અહીંયા થશે છત્રીસ, એસીનો વર્ગ બરાબર છત્રીસ. તો મિત્રો એસી બરાબર મળશે આપણને છ. ઓકે એક તરફ આપણે બીડીનો વર્ગ બરાબર તો ઝીરો છે, આ છનો વર્ગ છત્રીસ. તો મિત્રો બીડી બરાબર આપણને મળશે છત્રીસ. તો બીડી બરાબર વર્ગમૂળ સામે જશે અને છત્રીસનું વર્ગમૂળ નીકળશે એટલે છ. મિત્રો આમ આપણને એબીસીડી ચારેની વેલ્યુ અને બંને વિકર્ણની વેલ્યુ પણ કેવી સમાન મળે છે. લખીશું માટે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી તેમજ એસી બરાબર બીડી થાય છે. આમ આપેલ આકૃતિ એટલે કે આપેલ બિંદુઓ શું બનાવે છે, ચોરસ બનાવે છે.